નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ખરશાળા બુનિયાદી શિક્ષણ વિભાગ સંચાલિત યુટ્યુબ ચેનલમાં હું ધારા જોશી આપ સૌનું ફરી સ્વાગત કરું છું ધોરણ પાંચ વિષય ગણિત ચેપ્ટર ત્રણ કેટલા ચોરસ આજે આપણે નવું ચેપ્ટર જોવાનું છે ચેપ્ટર ત્રણ કેટલા ચોરસ આ ચેપ્ટરમાં આપણે પરિમિતિ અને ક્ષેત્રફળનો ખ્યાલ મેળવવાનો છે પરિમિતિ અને ક્ષેત્રફળની વ્યાખ્યા જોઈશું આ ઉપરાંત આપણે કેટલાક સૂત્રો પણ જોઈશું જેમ કે ચોરસ અને લંબચોરસની પરિમિતિ અને ક્ષેત્રફળ શોધવાના સૂત્રો છે એની માહિતી પણ મેળવીશું તો ચાલો આજનો અભ્યાસ શરૂ કરીએ અહીં સ્ક્રીન પર તમને પરિમિતિની વ્યાખ્યા આપવામાં આવી છે હવે પહેલાં આપણે સમજીએ કોઈ પણ બંધ આકૃતિની બધી જ બાજુઓના માપનો સરવાળો એટલે પરિમિતિ આગળ આપણે બંધ આકૃતિ અને ખુલ્લી આકૃતિ વિશે ખ્યાલ મેળવ્યો છે હવે કોઈપણ બંધ આકૃતિ હોય એની જેટલી બાજુ હોય એ બધી જ બાજુઓના માપનો સરવાળો કરીએ અને જે જવાબ મળે એને પરિમિતિ કહેવાય છે હવે પરિમિતિના એકમ તો કે પરિમિતિના એકમ સેન્ટીમીટર મીટર અને કિલોમીટર વગેરે જેવા હોય છે એટલે કે પરિમિતિ આપણે કોઈપણ આકૃતિની પરિમિતિ ગોતીએ એ જે છે એ સેન્ટીમીટરમાં પણ હોઈ શકે મીટરમાં પણ હોઈ શકે કિલોમીટરમાં પણ હોઈ શકે અને બીજા એકમો પણ હોઈ શકે હવે અહીં તમને એક લંબ ચોરસ છે એ આકૃતિ ઉદાહરણ તરીકે આપી છે આ લંબ ચોરસ છે બંધ આકૃતિ છે તમે જોઈ જોઈને જ તરત કહી શકો કે આકૃતિ બંધ આકૃતિ છે ક્યાંયથી ખુલ્લી દેખાતી નથી તો આ બંધ આકૃતિ છે હવે એની બધી બાજુના માપ આપેલા છે તમે જોઈ શકો છો છ સેમી ત્રણ સેમી છ સેમી અને ત્રણ સેમી એમ ચાર બાજુના માપ આપેલા છે લંબચોરસને ચાર બાજુ હોય છે હવે આ ચારેય બાજુના માપ છે એનો સરવાળો કરીએ જે જવાબ મળશે એ જવાબ છે આ લંબ ચોરસની પરિમિતિ થશે ચાલો આપણે સરવાળો કરીને જોઈએ છ વત્તા ત્રણ વત્તા છ વત્તા ત્રણ એટલે કે ચારેય બાજુનો સરવાળો કરતાં જવાબ મળશે અઢાર સેમી એટલે કહી શકાય કે આ લંબ ચોરસ આકૃતિ જે આપી છે એની પરિમિતિ થશે અઢાર સેન્ટીમીટર લંબચોરસ અને ચોરસની પરિમિતિનો ખ્યાલ મેળવીએ હવે અહીં તમે ચોરસ આકૃતિ જોઈ શકો છો ચોરસની ચારેય બાજુઓ સરખી હોય છે હવે અહીં ચોરસની એક બાજુનું માપ છે ચાર સેમી એટલે ચારેય બાજુનું માપ તો સેમી પરિમિતિની વ્યાખ્યા મુજબ ચારેય બાજુના માપનો સરવાળો કરીએ એટલે આપણને જવાબ મળે એટલે અહીં તમે જોઈ શકો છો કે ચોરસની પરિમિતિ બરાબર લંબાઈ વત્તા લંબાઈ વત્તા લંબાઈ વત્તા લંબાઈ હવે કેટલી વાર છે તો કે ચાર વાર લંબાઈ છે એટલે એને બરાબર લખ્યું ચાર ગુણ્યા લંબાઈ હવે એને બરાબર ચાર ગુણ્યા ચાર ચાર એને ગુણ્યા લંબાઈની જગ્યાએ લખશું ઉપરની બાજુઓમાં જે ચાર માપ આપ્યું છે આપણે એક બાજુનું માપ એ લખશું એટલે કે ચાર ગુણ્યા ચાર બરાબર સોળ સેન્ટીમીટર એટલે કે ચોરસની પરિમિતિ થશે સોળ સેન્ટીમીટર હવે આપણે જોઈએ લંબ ચોરસની પરિમિતિ તો કે લંબચોરસની પરિમિતિ છે એમાં આપણને સૌપ્રથમ તો ખ્યાલ છે કે લંબચોરસ છે એની સામસામેની બાજુ સરખી હોય તો જો અહીં લંબાઈ છે એ બંને સરખી છે અને પહોળાઈ છે એ પણ બંને સરખી છે એટલે કે બે બે બાજુ છ અને બે બાજુ ત્રણ જોવા મળે છે હવે લંબચોરસની પરિમિતિ બરાબર ચારે બાજુના માપનો સરવાળો એટલે કે લંબાઈ પહોળાયતા લંબાઈ વત્તા પહોળાય બે વાર લંબાઈ અને બે વાર પહોળાઈ લખશું હવે એનો આપણે ટૂંકું સૂત્ર બનાવીએ તો કેટલી વાર લંબાઈ છે બે વાર અને પહોળાઈ પણ કેટલી વાર છે બે વાર એટલે આપણે લખશું બે ગુણ્યા કાઉસમાં લંબાય વત્તા પહોળાય બરાબર છે તો આ સૂત્ર યાદ રાખવાનું બે ગુણ્યા લંબાઈ વત્તા પહોળાય હવે અહીં બે ગુણ્યા લંબાઈ લખશું છ વત્તા પહોળાઈ લખશું ત્રણ છ વત્તા ત્રણ થશે નવ એટલે કે બે ગુણ્યા નવ બે નવા અઢાર એટલે કે લંબ ચોરસની પરિમિતિ મળશે અઢાર સેમી તો અહીં ચોરસની પરિમિતિ શોધવા માટેનું સૂત્ર થશે ચાર ગુણ્યા લંબાઈ અને લંબ ચોરસની પરિમિતિ શોધવા માટેનું સૂત્ર થશે બે ગુણ્યા લંબાઈ વત્તા પહોળાય આ બંને સૂત્ર તમારે યાદ રાખવાના છે અને એની મદદથી લંબ ચોરસ અને ચોરસની પરિમિતિ શોધવાની છે હવે જોઈએ ક્ષેત્રફળ એટલે શું હવે અહીં સ્ક્રીન પર તમે ક્ષેત્રફળની વ્યાખ્યા જોઈ શકો છો ચાલો આપણે સમજીએ આકૃતિએ સપાટી પર રોકેલી જગ્યાનું માપ એટલે ક્ષેત્રફળ કોઈ પણ આકૃતિ કે જે સપાટી પર જેટલી જગ્યા રોકે છે એટલી જગ્યાને એનું ક્ષેત્રફળ કહેવાય છે હવે ક્ષેત્રફળના એકમ ચોરસ મીટર ચોરસ સેમી અને ચોરસ કિલોમીટર વગેરે જેવા હોય છે એટલે કે ક્ષેત્રફળમાં હંમેશા એકમમાં આગળ ચોરસ લાગે છે જો મીટરમાં માપ હોય તો એને ચોરસ મીટર કહેવાય સેન્ટીમીટરમાં હોય તો એને ચોરસ સેમી કહેવાય અને કિલોમીટરમાં હોય તો એને ચોરસ કિમી કહેવાય આવી રીતે એને લખવામાં આવે છે મિત્રો અહીં આકૃતિમાં તમે એક લંબ ચોરસ જોઈ શકો છો હવે આ લંબ ચોરસ છે એમાં જેટલો ભાગ ભૂરા રંગનો છે એટલે કે ભૂરા રંગથી જેટલો ભાગ આચ્છાદિત કરેલો છે એટલો ભાગ છે એ આલંબ ચોરસનું ક્ષેત્રફળ કહી શકાય તો હવે તમને પરિમિતિ અને ક્ષેત્રફળનો ભેદ સમજ આવી ગયો હશે પરિમિતિ એટલે કે કોઈ પણ આકૃતિની જે બાજુઓ છે એટલે કે એની ફરતેની હદ છે એના માપનો સરવાળો એટલે આપણે એને પરિમિતિ કરીએ જ્યારે ક્ષેત્રફળ એટલે કે અંદરની બાજુનો જેટલો ભાગ આકૃતિ સપાટી પર રોકે છે એટલા ભાગને આપણે એનું ક્ષેત્રફળ કહીએ છીએ હવે આપણે લંબચોરસ અને ચોરસનું ક્ષેત્રફળની માહિતી મેળવીએ હવે અહીં તમને ક્ષેત્રફળ માટે બે સૂત્રો આપેલા છે એક ચોરસનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર અને એક લંબચોરસનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર સૌ પ્રથમ ચોરસનું ક્ષેત્રફળ શોધવા માટેનું સૂત્ર છે લંબાઈ ગુણ્યા લંબાઈ અને લંબચોરસનું ક્ષેત્રફળ શોધવા માટેનું સૂત્ર છે લંબાઈ ગુણ્યા પહોળાઈ હવે સૌ પ્રથમ આપણે ચોરસનું ક્ષેત્રફળ શોધીએ અને જોઈએ હવે અહીં એક ચોરસ આકૃતિ આપી છે આ આકૃતિને ચાર બાજુઓ છે એટલે કે ચોરસને ચાર બાજુ છે અને ચારેયના માપ સરખા છે તમે જુઓ ચારેય બાજુના માપ ચાર ચાર સેમી દર્શાવેલા છે હવે ચોરસનું ક્ષેત્રફળ શોધવા માટેનું સૂત્ર ચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા લંબાઈ એટલે કે અહીં બાજુના જે માપ છે એ આપણે લખવાના છે તો કે લંબાઈ ગુણિયા લંબાઈ એટલે કે ચાર ગુણ્યા ચાર લખશું એટલે ચોકે ચોકે જવાબ મળશે સોળ સોળ ચોરસ સેન્ટીમીટર હંમેશા યાદ રાખવાનું કે જ્યારે પણ તમે ક્ષેત્રફળ શોધતા હો ત્યારે એકમમાં મીટર કિલોમીટર સેન્ટીમીટરની આગળ ચો એટલે કે ચોરસ લગાવવાનું નથી ભૂલવાનું એટલે અહીં જવાબ આવશે સોળ ચોરસ સેન્ટીમીટર ત્યારબાદ લંબ ચોરસ તો લંબચોરસમાં લંબાઈ અને પહોળાઈ એના માપ સરખા હોય છે એટલે કે સામસામેની બાજુના માપ સરખા હોય છે તો અહીં તમે જોઈ શકો છો કે બે બાજુના માપ છ છે અને બીજી બે બાજુના માપ છે ત્રણ એટલે અહીં લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ તો લંબાઈ આપી છે અહીં છ અને પહોળાઈ આપી છે ત્રણ એટલે આપણે સૂત્રમાં મૂકશું છ ગુણ્યા ત્રણ છ તેરીને અઢાર એટલે કે છ સેમી લંબાઈ ત્રણ સેમી પહોળાઈ એ બંનેનો ગુણાકાર કરતા જવાબ મળશે અઢાર એટલે કે અઢાર ચોરસ સેન્ટીમીટર લંબ ચોરસનું ક્ષેત્રફળ છે એ થશે અઢાર ચોરસ સેન્ટીમીટર તો આ રીતે તમે ક્ષેત્રફળ શોધવા માટેના જે સૂત્રો આપ્યા છે ચોરસનું ક્ષેત્રફળ અને લંબ ક્ષેત્રફળ શોધવાના જે સૂત્રો આપ્યા છે એનો ઉપયોગ કરી અને ક્ષેત્રફળ સરળતાથી શોધી શકો છો કેટલા લંબચોરસ તમારા પાઠ્યપુસ્તકના પેજ નંબર ચોત્રીસ પર આ સવાલ આપેલો છે અહીં તમે સ્ક્રીન પર જોઈ શકો છો એક કાગળ છે એ કાગળની અંદર બિંદુઓ દર્શાવ્યા છે અને લાલ રંગથી એક ચોરસ કરીને દર્શાવ્યું છે આ ચોરસની બધી જ બાજુઓ એક એક સેમીની છે હવે અહીં આપણને કીધું છે કે આવા ચોરસનો ઉપયોગ કરી આવા બાર ચોરસનો ઉપયોગ કરી અને જુદા જુદા લંબ ચોરસ બનાવવાના છે અને કેટલા લંબચોરસ બને છે એ કહેવાનું છે હવે સૌ પ્રથમ ઉપરની બાજુ એક સેમી પહોળાઈ અને બાર સેમી લંબાઈ એટલે કે બાર ચોરસનો ઉપયોગ કરી લાઇનમાં સીધા બાર ચોરસનો ઉપયોગ કરી અને એવા આપણે બે લંબ ચોરસ બનાવશું જો તમે અહીં આકૃતિમાં જોઈ શકો છો હવે નીચેની બાજુ ચાર લંબ ચોરસ આપણે એક સરખા બનાવશું જેની લંબાઈ છે ચાર સેમી અને પહોળાઈ ત્રણ સેમી રહેશે અને આમાં પણ આપણે બાર બાર ચોરસનો જ ઉપયોગ કરીશું યાદ રાખવાનું છે કે દરેક લંબ ચોરસમાં માત્ર બાર ચોરસનો ઉપયોગ થવો જોઈએ તો એવા આપણે ચાર લંબ ચોરસ બનાવશું જો તમે અહીં આકૃતિમાં જોઈ શકો છો ત્યારબાદ આપણે એક લંબ ચોરસ છે એવો બનાવશું કે જેની લંબાઈ છ સેમી અને પહોળાઈ બે સેમી હોય તો જુઓ તમે અહીં આકૃતિમાં જોઈ શકો છો તો એમાં પણ આપણે બાર ચોરસનો ઉપયોગ કર્યો છે તો અહીં કેટલા લંબચોરસ બને છે તો કે એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત જેટલામાં રાઈટ ટીક કરી છે લાલ રંગથી સાચાની નિશાની કરી છે એટલા લંબ અહીં બને છે એટલે આપણે કહી શકીએ કે અહીં સાત લંબચોરસ છે બનાવી શકાય છે હવે અહીં દરેક લંબચોરસમાં ચોરસમાં બાર ચોરસ વપરાણા છે એટલે અહીં દરેક લંબ ચોરસનું ક્ષેત્રફળ બાર ચોરસ સેન્ટીમીટર થશે પરંતુ અહીં દરેક લંબ ચોરસ છે એની પરિમિતિ અલગ અલગ થશે હવે પરિમિતિ આપણે શોધીએ અને જોઈએ કે કેટલી થાય છે તો સૌ પ્રથમ એક ગુણ્યા બાર સેમી લંબ ચોરસની પરિમિતિ તો કે જેની લંબાઈ બાર સેમી છે અને પહોળાઈ એક સેમી છે એવા લંબચોરસની પરિમિતિ કેટલી થશે તો એની માટે પહેલાં આપણે સૂત્ર મૂકશું બે ગુણ્યા લંબાઈ વત્તા પહોળાઈ એટલે કે બે ગુણ્યા કંસમાં લંબાઈ આવશે બાર વત્તા પહોળાઈ મૂકશું એક સેમી એટલે કે બારને એક તેર એટલે કે બે ગુણ્યા તેર તેર દુ છવ્વીસ એટલે કે છવ્વીસ સેન્ટીમીટર એટલે કે કહી શકાય કે એક ગુણ્યા બાર સેમીના લંબચોરસની પરિમિતિ થશે છવ્વીસ સેન્ટીમીટર જે આપણને આકૃતિમાં ઉપરની સાઈડ આપણે લંબચોરસ દોર્યા હતા કાગળમાં જે ઉપરની સાઈડ લંબચોરસ દોર્યા હતા એ હવે પછી જોઈએ બે ગુણ્યા છ સેમીના માપના લંબચોરસની પરિમિતિ એટલે કે જેની પહોળાઈ બે સેમી અને લંબાઈ છ સેમી છે એવા લંબચોરસની પરિમિતિ તો ફરી પાછું લંબચોરસની પરિમિતિનું સૂત્ર બે ગુણ્યા લંબાઈ વત્તા પહોળાઈ હવે લંબાઈ થશે છ વત્તા પહોળાઈ આવશે બે છ ને બે આઠ બે ગુણ્યા આઠ એટલે કે સોળ સેમી એટલે કે બે ગુણ્યા છ સેમીના માપના લંબચોરસની પરિમિતિ થશે સોળ સેન્ટીમીટર હવે ત્રણ ગુણ્યા ચાર સેમીના માપના લંબચોરસની પરિમિતિ તો કે જેની લંબાઈ ચાર સેમી અને પહોળાઈ ત્રણ સેમી છે એવા માપના લંબચોરસની પરિમિતિ જે આપણે નીચેની સાઈડ લાઇનમાં ચાર કાગળમાં જે લાઇનમાં ચાર લંબચોરસ દોર્યા હતા એની પરિમિતિ તો સૂત્ર મૂકીએ પહેલાં તો કે બે ગુણ્યા લંબાઈ વત્તા પહોળાઈ બે લંબાઈ આવશે ચાર વત્તા પહોળાઈ આવશે ત્રણ ચાર વત્તા ત્રણ સાત એટલે કે બે ગુણ્યા સાત એટલે કે ચૌદ સેન્ટીમીટર પરિમિતિ થશે હવે મિત્રો જે આપણે કાગળ ઉપર સાત લંબચોરસ દોર્યા એ દરેક લંબચોરસમાં આપણે બાર ચોરસનો ઉપયોગ કર્યો એટલે આપણે જોયું કે દરેકનું ક્ષેત્રફળ સરખું આવ્યું બાર ચોરસ સેન્ટીમીટર પરંતુ અહીં તમે પરિમિતિ જોઈ તો એ અલગ અલગ છે જેમ કે એક ગુણ્યા બાર સેમીના લંબચોરસની પરિમિતિ આવી છવ્વીસ સેમી બે ગુણ્યા છ સેમીના માપના લંબચોરસની પરિમિતિ આવી સોળ સેમી અને ત્રણ ગુણ્યા ચાર સેમીના માપના લંબચોરસની પરિમિતિ આવી ચૌદ સેમી એટલે કે આપણે એમ કહી શકીએ કે જે લંબ ચોરસ એક ગુણ્યા બાર સેમીનો છે એની પરિમિતિ સૌથી વધારે છે અને જે લંબ ચોરસ ત્રણ ગુણ્યા ચાર સેમીના માપનો છે એની પરિમિતિ સૌથી ઓછી છે હવે આગળ જોઈએ હવે અહીં એમ કહ્યું છે કે દરેક લંબ ચોરસ બાર સમાન ચોરસમાંથી બન્યા છે તેથી દરેકનું ક્ષેત્રફળ સરખું છે પરંતુ તેની હદની લંબાઈ અલગ અલગ છે હદની લંબાઈ એટલે શું તો કે જો અહીં તમને લખીને દર્શાવ્યું છે અને આગળ આપણે શીખ્યા એ પ્રમાણે હદની લંબાઈ એટલે પરિમિતિ તો પહેલો સવાલ છે કે કયા લંબચોરસની પરિમિતિ સૌથી વધારે છે તો હવે આનો જવાબ તમે આસાનીથી દઈ શકો કારણ કે આગળ આપણે પરિમિતિ શોધી છે તો કે એક ગુણ્યા બાર સેમીના માપના લંબચોરસની પરિમિતિ વધારે છે કયા લંબચોરસની પરિમિતિ સૌથી ઓછી છે તો ત્રણ ગુણ્યા ચાર સેમીના માપના લંબચોરસની પરિમિતિ સૌથી ઓછી છે આગળનો પ્રશ્ન જોઈએ ટિકિટનું તમારા પાઠ્યપુસ્તકમાં પેજ નંબર પાંત્રીસ ઉપર આ પ્રશ્ન આપેલો છે હવે અહીં કેટલીક ટિકિટો આપેલી છે આ ટિકિટોની અંદર ચોરસ ખાનાઓ છે જે એક સેમી બાજુવાળા ચોરસ છે હવે આપણે આ ટિકિટની અંદર કેટલા ચોરસ ખાના આવેલા છે એટલે કે ટિકિટ વડે કેટલા ચોરસ ખાના ઢંકાય છે એ જોવાનું છે જેટલા ખાના ટિકિટની અંદર હશે એટલે કે ટિકિટ જેટલા ચોરસ ખાના ઢાંકે છે એટલું એનું ક્ષેત્રફળ થશે તો અહીં સૌ પ્રથમ ટિકિટ એ તો ટિકિટ એની અંદર અઢાર ચોરસ ખાનાઓ છે એ ઢંકાય છે એટલે એનું ક્ષેત્રફળ થશે અઢાર ચોરસ સેન્ટીમીટર તમારે પાઠ્યપુસ્તકમાં આ ખાનાઓ ગણવાના છે અને લખવાના છે પછી ટિકિટ બી તો કે ટિકિટ બીની અંદર આઠ ખાના છે એ ઢંકાય છે એટલે કે કહી શકાય કે આઠ ચોરસ સેન્ટીમીટર એનું ક્ષેત્રફળ થશે ત્યારબાદ ટિકિટ સી ટિકિટ સીની વડે છ ખાનાઓ છે ચોરસ ખાનાઓ ઢંકાય છે એટલે એનું ક્ષેત્રફળ થશે છ ચો સેમી ત્યારબાદ ટિકિટ ડી તો ટિકિટ ડી વડે બાર ખાનાઓ ઢંકાય છે એટલે કે કહી શકીએ કે બાર ચોરસ સેન્ટીમીટર એનું ક્ષેત્રફળ થશે ટિકિટ ઈ વડે ચાર ખાનાઓ ઢંકાય છે એટલે કે એનું ક્ષેત્રફળ થશે ચાર ચોરસ સેન્ટીમીટર અને ટિકિટ એફ તો કે ટિકિટ એફ છે એ બાર ચોરસ ખાના ઢાંકે છે એટલે એનું ક્ષેત્રફળ થશે બાર ચોરસ સેન્ટીમીટર તો તમે એ જોઈ શકો છો કે સૌથી વધારે ખાના ટિકિટ એ દ્વારા ઢંકાય છે એટલે આપણે કહી શકીએ કે સૌથી વધારે ક્ષેત્રફળ ટિકિટ એનું છે જ્યારે સૌથી ઓછા ખાના છે ચાર ચો ચોરસ ખાના છે ઈ વડે ઢંકાય છે ઈ ટિકિટ વડે એટલે કે આપણે કહી શકીએ કે ઈ ટિકિટ છે એનું ક્ષેત્રફળ સૌથી ઓછું છે હવે અહીં ટિકિટના આધારે કેટલાક પ્રશ્નોના જવાબ આપવાના છે પહેલો સવાલ ટિકિટ એ દ્વારા એક સેમી બાજુવાળા કેટલા ચોરસ ઢંકાય છે તો આપણે જોયું હતું કે ટિકિટ એ દ્વારા એક સેમી બાજુવાળા અઢાર ચોરસ ઢંકાય છે અને ટિકિટ બી દ્વારા કેટલા ઢંકાય છે તો કે ટિકિટ બી દ્વારા ચોરસ ઢંકાય છે છે હવે બીજો સવાલ કઈ ક્ષેત્રફળ સૌથી વધારે તો કે જેના દ્વારા ચોરસ વધુ ઢંકાય એનું ક્ષેત્રફળ સૌથી વધારે છે કે ટિકિટ એનું ક્ષેત્રફળ સૌથી વધારે છે આ ટિકિટ એક સેમી બાજુ કેટલા ચોરસ ઢાંકે છે તો કે અઢાર ચોરસ ઢાંકે છે સૌથી મોટી ટિકિટનું ક્ષેત્રફળ કેટલું છે તો કે સૌથી મોટી ટિકિટનું ક્ષેત્રફળ અઢાર ચોરસ સેન્ટીમીટર છે હવે ત્રીજો સવાલ સી કઈ બે ટિકિટનું ક્ષેત્રફળ સરખું છે તો કે ટિકિટ ડી અને ક્ષેત્રફળ સરખું છે દરેક ટિકિટનું ક્ષેત્રફળ કેટલું છે તો કે બાર ચોરસ સેન્ટીમીટર છે હવે છેલ્લો સવાલ સૌથી નાની ટિકિટનું ક્ષેત્રફળ ખાલી જગ્યા ચોરસ સેન્ટીમીટર છે તો કે ચાર ચોરસ સેન્ટીમીટર છે અને સૌથી નાની ટિકિટ અને સૌથી મોટી ટિકિટના ક્ષેત્રફળનો તફાવત કેટલો થાય તો અહીં સૌથી મોટી ટિકિટ અઢાર ચોરસ સેન્ટીમીટરની અને સૌથી નાની ટિકિટ છે ચાર ચોરસ સેન્ટીમીટરની તો અઢારમાંથી ચાર બાદ કરશું તો અઢારમાંથી ચાર બાદ કરતાં જવાબ મળશે ચૌદ ચોરસ સેન્ટીમીટર એટલે કે બંને વચ્ચેનો તફાવત થશે ચૌદ ચોરસ સેન્ટીમીટર હવે અહીં એક પ્રવૃત્તિ આપવામાં આવી છે જે તમારે જાતે તમારી નોટબુકમાં કરવાની છે જૂની ટપાલ ટિકિટનો સંગ્રહ કરો તેને ચોરસ ખાના પર ગોળો અને તેનું ક્ષેત્રફળ અને પરિમિતિ મેળવો હવે જેમ અહીં ટિકિટનું માપને તમને જે રીતે ટિકિટો દર્શાવી છે એ જ રીતે તમારે એક કાગળ લેવાનો છે એની અંદર ચોરસ ખાના દોરવાના અને એની ઉપર ટિકિટ લગાડવાની છે અને પછી તેનું ક્ષેત્રફળ અને પરિમિતિ શોધવાના છે આ પ્રવૃત્તિ તમારે જાતે કરવાની રહેશે તો વિદ્યાર્થી મિત્રો આજનો અભ્યાસ આપણે અહીં સુધી રાખીએ હવે પછીના વિડીયોમાં આપણે આ ચેપ્ટરનો આગળ અભ્યાસ કરીશું ત્યાં સુધી આ વિડીયો જોઈ અને ક્ષેત્રફળ અને પરિમિતિની વ્યાખ્યા અને જે સૂત્રો છે એ પાકા કરજો સાથે સાથે નોટમાં સારા અક્ષરે લખી નાખજો